हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स। आज आपणे भारत देश में औद्योगिक विकास अथवा भारत में औद्योगिकीकरण ए विषय की चर्चा करीशुं। आपणे जाणीए छीए के औद्योगिक विकास एक कोईपण देश विकास माटे खूब ज अगत्यनी बाबत छे। भले विकसित राष्ट्र होय, अल्पविकसित राष्ट्र होय के विकासमान राष्ट्र होय, औद्योगिक विकास खूब ज जरूरी छे। हमणा तो ताजेतरना वर्षों में एवं थयुं छे के जाने औद्योगिक विकास ए आर्थिक विकासनो समानार्थी बनी गयो छे। आपणे विकासमान राष्ट्रों अने अल्पविकसित राष्ट्रों एक बाजू अने विकसित राष्ट्रों बीजी बाजू, ए रीते ज्यारे आपणे तफावत करीए त्यारे आपणने जाणवा मळशे के मोटा भागना विकसित राष्ट्रों ए औद्योगिक राष्ट्रों छे, ज्यां एनी राष्ट्रीय आवकमां औद्योगिक क्षेत्र अने सेवा क्षेत्र नो फाड़ो प्राथमिक क्षेत्र कृषि क्षेत्र करता घणो वधारे छे। ज्यारे आजनी तारीखे पण अल्पविकसित राष्ट्रोनी राष्ट्रीय आवकमां कृषि क्षेत्र के प्राथमिक क्षेत्र नो फाड़ो घणो मोटो छे। एना परथी ए साबित थई छे के औद्योगिक विकास ए सीधी रीते आर्थिक विकास अथवा ओवरऑल विकास साथे संकळायेल छे। तो आजे आपणे डिस्कस करीशुं आयोजन काल दरमियान थयेल भारत में औद्योगिक विकास थयो एनी लाक्षणिकताओं, एना सेलियन फीचर्स डिस्कस करीशुं। एमांथी पहली छे आपणे हकारात्मक लाक्षणिकता जोईशुं अने बीजा वीडियो में नकारात्मक लाक्षणिकता जोईशुं। तो पहलो जे हकारात्मक विकास लाक्षणिकता एमां पहलो पॉइंट छे एकंदरे प्रोत्साहक विकास दर। आयोजन काल दरमियान 1951 थी मानीने 2015-16 सुधीना आंकड़ा उपलब्ध छे, ए बाजू जोईए तो आपणो जे औद्योगिक विकास दर ए सरेराश लगभग 6-7% जेटलो रह्यो छे, जे खूब ज सारो कही शकाय बीजा विकास दरनी तुलनामां। 1901 थी मानीने 1950 वात करीए आपणे भारत देशमां तो ए औद्योगिक विकास दर मात्र 2% रह्यो हतो। बीजी बाजु आपणे जोईए तो कृषिनो विकास दर 3-4% छे, आपणो आर्थिक विकास दर 4-5% छे અને આપણો વસ્તી વૃદ્ધિનો દર 2% છે। એ બધા જ વિકાસ દરની સરખામણીમાં ઔદ્યોગિક વિકાસ દર વધારે સારો છે, એટલે પ્રોત્સાહક રહ્યો છે, કમ્પેરેટિવલી એ વધારે સારો રહ્યો છે, એનું પહેલું હકારાત્મક લક્ષણ છે। બીજું અને ત્રીજું આપણે સાથે ચર્ચા કરીશું રાજ્યનું મહત્વનું પ્રદાન। અહીંયા રાજ્ય એટલે દેશ, કે રાજ્યએ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે ઔદ્યોગિક વિકાસમાં। કેમ કે આપણો ભારત દેશ આપણે જ્યારે આઝાદ થયો અને આપણે જ્યારે આયોજન અપનાવ્યું ત્યારે આપણે મૂડીવાળી અર્થવ્યવસ્થા કે સામ્યવાદી અર્થવ્યવસ્થાની અપનાવવાની જગ્યાએ આપણે અપનાવ્યું મિશ્ર અર્થવ્યવસ્થા। આપણા પ્રથમ વડાપ્રધાન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ એવું સ્પીચમાં કહ્યું હતું કે ભારતના ઔદ્યોગિક વિકાસના પ્રશ્નો ખૂબ જ કોમ્પ્લેક્સ છે, જે માત્ર ખાનગી ક્ષેત્ર કે માત્ર જાહેર ક્ષેત્રથી નહીં કરી શકાય। એટલે અહીં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર એકબીજાના વિરોધી નથી, પરંતુ એકબીજાના પરસ્પરના પૂરક છે। એટલે આ સંદર્ભમાં રાજ્યની જવાબદારી ખૂબ મોટી થઈ હતી। તો આ ઔદ્યોગિક વિકાસ કરવો હોય તો એનો સૌથી પહેલા શરત શું છે, પૂર્વ શરત શું છે, તમારે આંતર માળખાકીય સુવિધાઓ ઊભી કરવી પડે છે। સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, વીજળી, પાણી પુરવઠો કે બીજી કોઈ પણ વ્યવસ્થા ઊભી કરવી, તો એની જવાબદારી કોણ લેશે? આપણે જ્યારે પ્લાનિંગ ચાલુ કર્યું ત્યારે ખાનગી પેઢીઓ એમાં ઇન્ટરેસ્ટ લેતી નહીં હતી અને ખાનગીઓ પેઢી પાસે એટલું ભંડોળ પણ નહીં હતું। એટલે આ જે બધી જવાબદારી કોણે અપનાવી? રાજ્ય સરકારે અપનાવી, રાજ્ય સરકારે ઉપાડી દીધી કે તમામ જે એ આંતરસ્તરીય માળખાગીર સુવિધાઓ, આપણે અંગ્રેજીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહીએ છીએ, એ રાજ્ય ઊભું કર્યું, ગવર્મેન્ટે ઊભું કર્યું। એની સાથે ઔદ્યોગિક વિકાસ માટે તમારે તાલીમબદ્ધ લોકો જોઈએ, તો શિક્ષણ, ખાસ કરીને ટેકનિકલ શિક્ષણ, આપણે આઈટીઆઈ હોય, એન્જિનિયરિંગ કોલેજ હોય, ડિપ્લોમા કોલેજ હોય, એ મોટે ભાગે પહેલાં શું છે, સરકારી કોલેજ હતી। એટલે રાજ્ય જવાબ, તાલીમ, સંશોધન, એની સાથે સ્વાસ્થ્યની જવાબદારી, તમારે સ્વાસ્થ્ય સ્વસ્થ લોકો હોવા જોઈએ, તો આરોગ્ય પાછળ થતું ખર્ચ, શિક્ષણ પાછળ થતું ખર્ચ, એ બધી જવાબદારી રાજ્ય ઉપર। એટલે આર્થિક રાજ્ય એ દેશમાં ઔદ્યોગિક વિકાસ માટે એક સાનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું, એક ભૂમિકા બાંધી, જે માત્ર જાહેર ક્ષેત્રને તેનો ફાયદો નથી થયો,
એનો ફાયદો ખાનગી ક્ષેત્રને પણ થયો છે, એટલે રાજ્યનું મહત્વનું પ્રદાન છે. એ જ રીતે જાહેર ક્ષેત્રનો નોંધપાત્ર વિકાસ, જાહેર ક્ષેત્ર આપણે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ, એનો વિકાસ ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ મહત્વ થયો છે. કેમ કે આપણે જ્યારે પ્લાનિંગ ચાલુ કરી ત્યારે ભારત દેશ ઔદ્યોગિક વિકાસની બાબતમાં ખૂબ જ પછાત હતો, એટલે આપણે બીજી પંચવર્ષીય યોજનામાં મહાલ નોબિસ મોડેલ અપનાવ્યું. મહાલ નોબિસ મોડેલ શું કહે છે કે તમારે જો દેશમાં આર્થિક ઔદ્યોગિક વિકાસ કરવો હોય તો એ ઔદ્યોગિક વિકાસમાં પાયાના ઉદ્યોગો, ભારે અને પાયાના ઉદ્યોગો, બેસિક એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ, એનો વિકાસ કરો. તમારે કાર બનાવવી હોય તો કાર બનાવનારા મશીનરી પહેલાં બનાવવું પડે તો જ કારનું ઉત્પાદન થઈ શકે. એટલે લોખંડ અને પોલાદ, સિમેન્ટ ઉદ્યોગ, ભારે યંત્રો, હેવી એન્જિનિયરિંગ, હેવી કેમિકલ, ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રી, એલ્યુમિનિયમ હોય કે એ બધા શસ્ત્ર સરંજામ, એ ઘણા બધા ઉદ્યોગો છે, એ ઉદ્યોગોનો વિકાસ આપણે જાહેર ક્ષેત્રમાં. એટલે આ આયોજનકાળ દરમિયાન આપણે પ્લાનિંગ ચાલુ કર્યું 1951માં, ત્યારે માત્ર 5 ઉદ્યોગો હતા. હવે 2015-16 બાજુ કંઈ 244 ઉદ્યોગો થયા. પહેલાં 29 કરોડનું રોકાણ હતું, હવે 10 લાખ કરોડ કરતાં વધારાનું રોકાણ થઈ ગયું. એટલે એના નંબરમાં જોઈએ, એની સંખ્યાની બાબતે જોઈએ કે એમાં થતા મૂડીરોકાણની સંદર્ભમાં જોઈએ, બંને રીતે જાહેર ક્ષેત્રનો ખૂબ મોટો વિકાસ થયો છે ઔદ્યોગિકરણની બાબતમાં. નેક્સ્ટ છે રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક માળખામાં આવેલ વૈવિધ્યકરણ. આ પણ અગત્યની બાબત છે, આપણે ઇતિહાસમાં પણ ભણતા આવ્યા છે કે અનેક વર્ષોથી ભારત માટે એક જ ઇમ્પ્રેશન છે કે ભારત શું છે, એ જે રો મટીરિયલ છે અથવા ખેત ઉત્પાદનો છે એની નિકાસ કરે છે અને ફિનિશ્ડ પ્રોડક્ટ છે એની આયાત કરે છે. ઇટ ઇઝ ધ ઇમ્પોર્ટર ઓફ રો મટીરિયલ એન્ડ ઇટ ઇઝ ધ એક્સપોર્ટર ઓફ ફિનિશ્ડ પ્રોડક્ટ. આપણે પ્લાનિંગ ચાલુ કર્યું ત્યારે આપણે નાની પિન પણ બનાવી નહીં શકતા એવું કહેવાય છે, અને આજે આપણે મશીનરીની પણ નિકાસ કરીએ છીએ. એટલે આપણા જે પરંપરાગત ઉદ્યોગો, શણ, વનસ્પતિ, ખાંડ, ચા, એની સાથે ભારે ઉદ્યોગો આપણે હમણાં ડિસ્કસ કર્યું, લોખંડ અને પોલાદ, રસાયણ ઉદ્યોગો કે પછી ભારે યંત્ર સામગ્રી, હેવી એન્જિનિયરિંગ, હેવી કેમિકલ્સ, ફર્ટિલાઇઝર, એ બધાનો ઉદ્યોગોનો વિકાસ થયો અને ખૂબ વિકાસ થયો. એની સાથે હમણાં એક શબ્દ યુઝ થયો છે, સનરાઈઝ ઇન્ડસ્ટ્રી, વિકસતા ઉદ્યોગો, ઉગતા ઉદ્યોગો, બાયોટેકનોલોજી, કમ્પ્યુટર, ટેલિકમ્યુનિકેશન, સિરામિક કોમ્પોઝિટ્સ, એ બધા ઉદ્યોગોનો પણ ભારત દેશમાં ખૂબ વિકાસ થયો. એટલે ભારત દેશનું જે ઔદ્યોગિક માળખું છે એ હવે લિમિટેડ નથી રહ્યું, એ વૈવિધ્યપૂર્ણ બન્યું છે, ડાયવર્સિફાઈડ બન્યું છે, અને એ આપણા ભારત દેશ માટે ખૂબ જ અગત્યની બાબત છે. અને એક આંકડાકીય માહિતી પ્રમાણે એટલે જ ઔદ્યોગિકરણ ધરાવતા દેશોમાં ભારતનું સ્થાન 9મા નંબરનું છે, અને એ કારણ એ જાય છે ફાળો કે આપણે વૈવિધ્યકરણ કર્યું છે, ડાયવર્સિફિકેશન કર્યું છે. રાષ્ટ્રીય આવકના માં સાપેક્ષ ફાળામાં વધારો, આપણે જ્યારે પ્લાનિંગ ચાલુ કર્યું ત્યારે રાષ્ટ્રીય આવકમાં આ જે દ્વિતીય ક્ષેત્ર છે, ઔદ્યોગિક ક્ષેત્ર છે, એનો ફાળો લગભગ 16% હતો, જે વધીને હમણાં 26% કેવો થયો છે. અને આપણે લાસ્ટ જે વિડીયોમાં જોયું કે GVA મેથડ, મૂલ્ય વૃદ્ધિ મેથડ પ્રમાણે તો લગભગ 31% જેટલું થયું છે. એ જ રીતે કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટવા પામ્યો છે, 55%થી માનીને ઘટીને માત્ર 13% જેટલો રહ્યો. એ જ રીતે બીજી બાજુ રોજગારીની વાત કરીએ તો આજની તારીખે લગભગ 25-26% લોકો એ રોજગારી માટે ઔદ્યોગિક ક્ષેત્રમાં આધાર રાખે છે. એટલે બંને રાષ્ટ્રીય આવકમાં ફાળાની સરખા દ્રષ્ટિએ અને રોજગારીની ક્ષમતાની દ્રષ્ટિએ બંનેમાં ઔદ્યોગિક વિકાસમાં ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ થયો છે. વધુ ને વધુ લોકો ઔદ્યોગિક ક્ષેત્રમાં જોડાઈ રહ્યા છે અને રાષ્ટ્રીય આવકમાં પણ એનો ફાળો વધી રહ્યો છે. આ બાબત છે અગત્યની. એનો પ્રોસ્પેક્ટ, ભવિષ્યમાં ઔદ્યોગિક વિકાસની તક ભારતમાં કેટલી છે એ બાબતે ચર્ચા કરીએ તો આપણે જોઈએ કે આપણા દેશમાં એવું છે કે 1900 અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે ભારતના જે વિકાસ છે, આર્થિક વિકાસ છે, આયોજન પંચ પછીના આયોજનના, એને બે જ ભાગમાં વહેંચી શકાય, 1991 પહેલાંનું ભારત અને 1991 પછીનું ભારત. તો 1991 પહેલાં આપણે શું હતું, આપણું દેશ એ બંધિયાર અર્થતંત્ર હતું.
આપણે એવું માનતા હતા કે જો ફોરેન કંપનીઝ આવશે, મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઝ આવે તો એની કેપેસિટી ખૂબ વધારે છે, તો આપણા દેશ જે આપણી જે કંપનીઓ છે એ કંપનીઓ એની સામે સ્પર્ધામાં ટકી શકશે નહીં, આપણી કંપનીઓ બંધ થઈ જશે અને આપણા લોકો બેરોજગાર બની જશે અને આપણો નફો વિદેશમાં જશે, એવી બધો ભય હતો, કાલ્પનિક ભય કહેવાય. તો એ ભયથી શું થાય કે લોકો આપણે ડરતા હતા કે આપણા દેશને ઓપન કરવું નહીં. પણ ડૉક્ટર મનમોહનસિંહ જ્યારે નાણામંત્રી હતા તો એમણે એક આ બહુ સરસ સ્ટેપ લીધું કે આપણા દેશની ઇકોનોમીને ઓપન કરી દીધું, હવે આપણે FDIને વેલકમ કરીએ છીએ, મલ્ટીનેશનલ કંપનીઝને વેલકમ કરીએ છીએ, અને એ થવા છતાં પણ હજુ પુષ્કળ વિકાસની શક્યતાઓ ઊભી થઈ છે. 1991 પછીનો વિકાસ તમે ઔદ્યોગિક વિકાસ જુઓ તો એના આંકડાઓ ઘણા સારા છે, એ આપણે ખૂબ વિકાસ કર્યો છે અને હજુ પણ વધુ વિકાસ થવાની શક્યતા છે. આપણે જે માનતા હતા કે આપણા દેશની કંપનીઓ ટકી શકશે નહીં એવું બન્યું નથી. હા, જ્યારે 91 પહેલાં શું હતું કે આપણા દેશમાં જ ઉત્પાદન થાય વસ્તુ અને આપણા દેશના લોકો ખરીદી લે, એટલે શું થાય, ઇન્ડિયા વોઝ ઇટ સેલ્ફ અ પ્રોટેક્ટેડ માર્કેટ ફોર અવર ઇન્ડસ્ટ્રી, એટલે કોઈ કોમ્પિટિશન નડતી જ નહીં હતી. હા, એમ્બેસેડરની કાર જોઈએ તો એક જ પ્રકારની કાર, બજાજના સ્કૂટર જ મળતા અને બીજું જ કંઈ એટલી વૈવિધ્યતા નહીં હતી. પણ હવે શું થાય, મલ્ટીનેશનલ કંપનીઝ આવવાથી કે બીજી બધી કંપનીઝ આવવાથી શું થાય, કોમ્પિટિશન વધી છે અને આપણને બધાને કહે જેટલી કોમ્પિટિશન વધે એટલી એફિશિયન્સી વધે અને આપણી કંપનીઓ ટકી ગઈ છે અને માત્ર ટકી જ નથી પણ એ લોકો ખૂબ સારું પરફોર્મન્સ કરી શકે છે. આપણે પણ આજે એટલી બધી કાર ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં આવી કાર, તો આવી મારુતિની કંપની છે, મારુતિનો ફાળો લગભગ 54% છે. કેટલી બધી કારની કંપની આવે, હુન્ડઈ હોય કે ફોક્સ વેગન હોય કે આમ કેટલી બધી કંપનીઝ, હોન્ડા મોટર્સ હોય કે, છતાં મારુતિ આજની તારીખે મારુતિ સુઝુકી નંબર 1 છે અને મોસ્ટ રિલાયબલ બ્રાન્ડ છે, આજે પણ લોકો એના પર ભરોસો કરે છે. એ જ રીતે એશિયન પેઇન્ટ જે કલર છે, ટેક્સટાઇલ આપણે કલર રંગ રસાયણ, એમાં એશિયન પેઇન્ટ આપણી કંપની છે અને એશિયન પેઇન્ટનો ફાળો આજની તારીખે પણ 42% છે, સૌથી વધારે ફાળો છે. ઓકે, એટલે આપણે જે ભય હતો કે આપણી કંપનીઓ ટકી શકશે નહીં એ બહુ બન્યું નથી, એટલે ભારતમાં ઔદ્યોગિક વિકાસની હજુ પણ ખૂબ તક છે એમ કહી શકાય. છેલ્લું છે ઔદ્યોગિકરણના સંદર્ભમાં ભારત એ સંદર્ભમાં ગ્રામીણ ભારત એ શહેરી ભારત કરતાં આગળ છે. અહીંયા આંકડા આપ્યા છે, લગભગ 61.30% ઉદ્યોગો ગ્રામીણ ભારતમાં છે અને 38.70% ઉદ્યોગો શહેરી ભારતમાં છે. પણ આ આંકડાથી બહુ ભરમાવાની જરૂર નથી, કેમ કે તમારે ઔદ્યોગિક કંપનીઓ નાખવાનું હોય તો એ શહેરી વિસ્તારથી બહાર નાખવા પડે, એટલે પણ એ આંકડા હોય છે. પણ એક બાબત કહી શકાય કે ગ્રામીણ ભારત એ ઔદ્યોગિક કરણની સંદર્ભમાં એ શહેરી ભારત કરતા આગળ છે. બીજા કે તમિલનાડુ આપણું જે સ્ટેટ છે એ સૌથી વધારે ઔદ્યોગિક એકમો ધરાવે છે, લગભગ 44.50 લાખ ઔદ્યોગિક એકમો ધરાવે છે. જ્યારે ઔદ્યોગિક રોજગારીની બાબતમાં છે તો મહારાષ્ટ્ર એ નંબર 1 છે, મહારાષ્ટ્ર એ સૌથી વધુ ઔદ્યોગિક રોજગારી આપતું રાજ્ય છે. તો આ બધા આંકડાકીય માહિતી છે. ફરીથી આપણે એકવાર રિપીટ કરીએ કે ઔદ્યોગિક વિકાસ દર બીજા બધા વિકાસ દરની સરખામણીમાં ખૂબ પ્રોત્સાહક રહ્યો છે. રાજ્ય એ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની બાબત હોય, શિક્ષણની બાબત હોય કે બીજી બધી જ બાબતમાં રાજ્યનું ઔદ્યોગિક વિકાસમાં ખૂબ મહત્વનું પ્રદાન છે. જાહેર ક્ષેત્રનો નોંધપાત્ર વિકાસ થયો છે, 5 ઉદ્યોગથી માનીને 244 ઉદ્યોગો થયા છે. માત્ર 29 કરોડનું રોકાણથી માનીને 10 લાખ કરોડ કરતાં વધારે રોકાણ થયું છે. હા, ઔદ્યોગિક માળખામાં વૈવિધ્યકરણ થયું, માળખું આપણું લિમિટેડ રહ્યું એ વિવિધતા ધરાવે છે. રાષ્ટ્રીય આવકમાં ફાળો વધ્યો છે, રોજગારીમાં પણ ફાળો વધ્યો છે, ભવિષ્યમાં ઔદ્યોગિક વિકાસની ખૂબ સારી તક છે અને ગ્રામીણ ભારત એ શહેરી ભારત કરતાં આગળ છે. આજના દિવસ પૂરતું આટલું રહેશે. થેન્ક યુ વેરી મચ.